ચાલો વિદ્યાર્થી મિત્રો આર્યમ એજ્યુકેશન માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ નંબર 5 નવા ભાગીદારનો પ્રવેશ એમાં ગયા વિડિયોમાં 12માં નંબર સુધીના પ્રશ્નની વાત કરી હતી. 13 નંબરનો પ્રશ્ન જુઓ. એ અને બી એક પેઢીના ભાગીદારી પેઢીના 4:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વૈયું આપ્યું. મૂડી ચાલુ ખાતા કારીગર અકસ્માત વળતર ભંડોળ લેણદારો દેવી હુંડી જમીન મકાન ફર્નિચર રોકાણો સ્ટોક દેવાદારો માઇનસ ગલખા દનામત લેણી હુંડી રોકડ બેંક અને પાઘડી ટોટલ 1,20,000. ઉપરની તારીખે સીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો અને નવું નફા નુકસાનનું પ્રમાણ 3:1:1 રાખવાનું નક્કી કર્યું. 1 નંબર, સી તેના નફાના 1/5 ભાગ પેટે રૂપિયા 20,000 રોકડા મૂડી તરીકે લાવશે અને 5,000 પાઘડીની રકમ રોકડમાં લાવશે. પાઘડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. હવે 2 નંબર કીધું, જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો તો જમીન મકાન તમને આપ્યાસ 35,000 એમાં 10% લેખે પ્લસ કરો 3,500 એટલે વધારો. ફર્નિચર અને સ્ટોકની કિંમતમાં 5% ઘટાડો કરવો તો ફર્નિચર આપ્યું 30,000ના 5% માઇનસ કરો 1,500 અને સ્ટોકમાં માઇનસ કરો 5% એટલે 750. ચાલો રોકાણોની બજાર કિંમત 35,000 ચોપડે લાવવી તો રોકાણો તમને આપેલા 25,035 ગણવાના તો રોકાણોમાં 10,000 પ્લસ કરો. દેવાદાર પર 10% ગાલખા દનામતની જોગવાઈ કરવી તો 5,500ના 10% એટલે 550 થશે એટલે 500 આપીશ તો ગાલખા દનામત પાસે 50 રૂપિયા પ્લસ કરો. કામદાર વળતર અંગે 1,000 દાવો મંજૂર કરેલો તો કામદાર અકસ્માત વળતર ભંડોળ 5,000 આપેલું એમાં ત્યાં માઇનસ કરો 1,000 રાખવાનું અને ઉપરનું વહેંચવાનું એટલે ઉપરના 4,000 રૂપિયા આપણે જૂના ભાગીદારો વચ્ચે ચાલુ ખાતામાં વહેંચી દઈશું. 6 નંબર, લેણી હુંડી નકરામણી ખર્ચના 150 અને બેંક ચાર્જિસના 300 ચૂકવેલ જેની નોંધ કરવાની બાકી તો એ બંને ખર્ચ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને રોકડ બેંક ખાતે જમા. ઓકે, જરૂરી ખાતા તૈયાર કરો અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો સૌથી પહેલાં ભાગીદારો એ બી સી પ્રવેશ તરીકે જૂનું પ્રમાણ 4:1/5 નવું પ્રમાણ 3:1:1/5 તો ત્યાગ શોધીએ તો સીધા પ્રમાણ ઉપરથી ત્યાગ ખબર પડી જાય એમ છે. બંનેનો છેદ સરખો છે એટલે એ ભાગીદારના 4 રૂપિયા એને 3 રૂપિયા થઈ ગયા એટલે 1 રૂપિયો ઘટ્યો. બીનો તો 1 રૂપિયો જ તો સીને 1 રૂપિયો મળ્યો એનો જ 1નો ત્યાગ આવશે. તો સૂત્ર, ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ એ 4/5 માઇનસ 3/5 એટલે 1/5 ત્યાગ. બીના 1/5માંથી 1/5 જાય એટલે 0, નથી ત્યાગ નથી લાભ. ચાલો પહેલા પાઘડીના 5,000 રોકડા લાવશે તો રોકડ બેંક ઉધાર 5,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 5,000. હવે જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં આપી દઈએ તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 5,000 તે એના ચાલુ ખાતે જમા. કારણ કે એ એક જ ત્યાગ કરે એટલે 5,500 રૂપિયા બધી જ પાઘડી એને મળશે. હવે એમાંથી 50% અડધી રકમ જૂના ભાગીદારો ઉપાડી જાય તો એને મળીશ તો એના ચાલુ ખાતે ઉધાર 2,500 તે રોકડ બેંક ખાતે જમા 2,500 અને જૂની પાઘડી જે 5,000 આપીશ એ જૂના ભાગીદારોમાં માંડી વાળીએ તો એના ચાલુ ખાતે ઉધાર બીના ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. પાઘડીના જમા કરીએ 5, 5×4:1 એટલે પહેલા ભાગીદાર એના 4,000 બીના 1,000.
ચાલો હવે પુનઃ મૂલ્યાંકન ખાતો 8-10 લીટીનું અહીંયા સ્થિર મૂડી ચાલુ ખાતા આપ્યા એટલે સ્થિર મૂડી ખાતું બનાવવું પડશે 4-5 લીટીનું અને બાકીના મૂડીમાં મૂડી સિવાયના વ્યવહારો ચાલુ ખાતામાં નોંધવાના તો ચાલુ ખાતાની 7-8 લીટી રોકડ બેંકની 5-6 લીટી અને પાકા સરવૈયાની 10-12 લીટી સૌથી પહેલા મૂડી આપેલી એ ની 75000 બી ના 25000 અને સી ના ડેશ હવે સી તેના ભાગની મૂડી 20000 રોકડા લાવે પણ રોકડ બેંકની બાકી આપી 3000 એ રોકડ બેંકની ઉધાર બાજુ બા લાવ્યા હવે સી જે મૂડી લાવે એની નોંધ બોલીએ તો રોકડ બેંક ખાતે ઉધાર સી ના મૂડી ખાતે જમા એટલે રોકડ બેંકની ઉધાર બાજુ સી ના મૂડી ખાતે 20000 અને મૂડી ખાતાની જમા બાજુ રોકડ બેંક ખાતે સીના ખાનામાં 20000 હવે મૂડી ખાતામાં કોઈ એન્ટ્રી આવશે નહીં ટોટલ કરો 75000 25000 20000 ચાલો ઉધાર બાજુ મૂકો 75000 બીના 25000 સીના 20000 અને એ જ અહીંયા ઉધાર બાજુ બા લઈ ગયા 75000 એના બીના 25000 અને સીના 20000 અને છેલ્લી મૂડી મૂડી દેવા બાજુ લખો મૂડી ખાતામાં એના 75000 બીના 25000 અને સીના 20000 ચાલો મૂડી ખાતું પૂર્ણ થઈ ગયું હવે ચાલુ ખાતા આપ્યા એ બી ન જ આવશે મોટા ભાગની એન્ટ્રીઓ સીનું કોલમ ન બનાવો તો પણ જરૂર નથી પણ આગળ જતાં કંઈ કામ લાગે બરાબર આગળ કોઈ દાખલામાં એ રીતે હવાલા આપવાના થશે એટલે ખાનું બનાવી જ દેવાનું બાકી આગળ લાવ્યા પહેલાં ભાગીદારના 8000 જમા બાકી બીજાની બીની 2000 જમા સીમા ડેશ હવે કામદાર વળતર અનામત અંગે 1000 દાવો કીધો હતો તો એ મૂડી દેવા બાજુ કામદાર અકસ્માત વળતર દાવા ખાતે અને 4000 રૂપિયા એ ભાગીદારો વચ્ચે વહેંચી દઈએ 3-4 જેમ 1 એટલે 5 ભાગીએ તો 8-5=40 8-4=3200 પહેલાં ભાગીદારના અને 800 બીજા ભાગીદારના ચાલો હવે લેણદારો આપ્યા તો મૂડી દેવા બાજુ લેણદારોમાં કોઈ હવાલો નથી સીધા બહાર 4000 અને દેવી હુંડીમાં પણ કોઈ હવાલો નથી સીધી બહાર 1000 ચાલો હવે આ મૂડીની જે પાઘડીની નોંધો લખી હતી રોકડ બેંક ઉધાર પાઘડીના પ્રીમિયમ ખાતે 5000 બીજી નોંધ પાઘડીનું પ્રીમિયમ ઉધાર એના ચાલુ ખાતે જમા તો એના ચાલુ ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 5000 હવે એમાંથી એ ભાગીદાર પાઘડી ઉપાડી અડધી ઉપાડી જાય તો એના ચાલુ ખાતાની ઉધાર બાજુ રોકડ બેંક ખાતે 2500 અને એટલા રોકડ બેંકની જમા બાજુ એના ચાલુ ખાતે 2500 હવે જે જૂની પાઘડી હતી એ માંડી વાળવાની નોંધ કરી એ બીના ચાલુ ખાતે ઉધાર પાઘડી ખાતે જમા પહેલાના 4000 બીજાના 1000 ચાલો મિલકતો આપીશ તો જમીન મકાન મિલકત લેણા બાજુ લખો જમીન મકાન 35000 અંદર વત્તા વધારો 3500 રૂપિયા એટલે 38500 બહાર અને એ સુખી વિનાશ પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ જમીન મકાન ખાતે 3500 હવે ફર્નિચર 30000 એના 5% એટલે 1500 માઇનસ કરો 28500 બહાર અને ફર્નિચરમાં ઘટાડો થયો દુઃખી વિનાશ પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ હવે રોકાણો અંદર બતાવો 25000 વત્તા વધારો 10000 એટલે 35000 બહાર અને 10000નો વધારો થયો સુખી વિનાશ પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ રોકાણો ખાતે 10000 સ્ટોક બતાવો
15000 અંદર એમાં 5% લેખે 750 બાદ કરો 14250 અને એટલા ઘટાડો થયો દુખી વિનાશ પુનઃ મૂલ્યાંકનની ઉધાર 750 હવે દેવાદારો લેણી હુંડી બતાવી દઈએ 2000 બહાર હવે દેવાદારો તમને આપેલા 5500 અંદર માઈનસ 550 ગાલખાદ નામત એટલે 49 50 બહાર અને ગાલખાદ નામતમાં ખાલી 50 રૂપિયાનો વધારો થયો એટલા દુખી વિનાશ જે પુનઃ મૂલ્યાંકનની ઉધાર રોકડ બેંકની બાકી લખી દીધી પાગડીના માંડી વેડા હવે પહેલા નંબરના હવાલાની વાત થઈ ગઈ બીજા નંબરની વાત થઈ ગઈ ત્રણ નંબરની વાત કરી દીધી ચાર નંબર આવી ગઈ પાંચ નંબર કામદાર અકસ્માત વર્તનની વાત થઈ ગઈ છ નંબર જુઓ લેણી હુંડીની નકરામણી ખજના 150 અને બેંક ચાર્જિસના 300 ચૂકવેલા તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ બેંક ચાર્જિસ ખાતે 300 રૂપિયા અને હુંડી નકરામણી ખર્ચ ખાતે લેણી હુંડી નકરામણી ખર્ચ ખાતે 150 અને એટલા રૂપિયા ચૂકવેલા એટલે રોકડ બેંકની જમા બાજુ લેણી હુંડી અથવા દેવાદાર ખાતે 150 બેંક ચાર્જિસના 300 ચૂકવેલા એટલે એટલી રોકડ ગઈ માટે રોકડ બેંકની જમા બાજુ આવશે ચાલો હવે કોઈ એન્ટ્રી નથી પુનઃ મૂલ્યાંકન ખાતાનો ટોટલ કરો તો જમા બાજુનો ટોટલ થશે 13500 કેટલો થયો ટોટલ 13500 ઉધાર બાજુ મૂકો 13500 અને એમાંથી ઉધારના 15 ને 8 23 ને 3 26 ને 27 50 બાદ કરો તો કેટલા આવશે 10750 હવે 10750 ને 4:1 ના પ્રમાણમાં વહેંચો તો કેટલા આવશે પહેલા ભાગીદારના 8600 અને બીજાના 2150 ચાલો એ ચાલુ ખાતે લઈ જાઓ પહેલા ભાગીદારના 8600 બીજાના 2150 અને ડેશ હાલો ચાલુ ખાતામાં છેલ્લા સી ભાગીદારનો તો ડેશ મૂકી દો એનો ટોટલ 8 ને 3 11 ને 5 16 ને 8 24800 24800 હવે 2 ને 4 ને 49 50 ચાલો એ ઉધાર બાજુ મૂકો 24800 49 50 એટલે 39 50 અને 18 300 હાલો એ 12 લઈ ગયા ચાલુ ખાતાની આખરની જમા બાકી અને મૂડી દેવા બાજુ દર્શાવો ચાલુ ખાતું એનું 18 300 બીના 39 50 રોકડ બેંકનો ટોટલ કરો 25 ને 3 28000 જમા બાજુ મૂકો 28000 અને એમાંથી 29 50 બાદ કરતા 25050 એ મિલકત લેણા બાજુ લખો 25050 અને હવે બે બાજુનો ટોટલ કરો તો 148250 148250 તો અહીંયા તમારો પ્રશ્ન નંબર જે 13 આપેલો હતો એ પૂર્ણ થયો એ જ પ્રમાણે 14 નંબરનો પ્રશ્નની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું બરાબર બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ ઉદાહરણ જે આપેલા છે એ પ્રમાણેના આગળના જે ઉદાહરણો સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલુ ખાતા સુધી પહોંચેલા છે તો ચાલુ ખાતા સુધીના જે કંઈ ઉદાહરણો એ તમારી જાતે 12મું ધોરણ અગત્યનું વર્ષની
સિરિયસતા ગંભીરતા ધ્યાનમાં લઈ અને ઉદાહરણ જાતે સ્વયં ગણતા જવાનાશ, સમજતા જવાનાશ, અને એની અંદર કંઈ ખ્યાલ ન આવે તો એની નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાનીશ. અગત્યનું વર્ષને ધ્યાનમાં રાખી શિક્ષક દ્વારા કહેવામાં આવે કે ન આવે પણ તમારી જાતે એટલી ગંભીરતાથી વ્યવસ્થિત કામગીરી કરવાની તો એનું પરિણામ તમને બોર્ડના રિઝલ્ટમાં મળશે. ઓકે, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.